आईपीएस सतीश वर्मा ने सुप्रीम कोर्ट राहत आपी छे। इशरत जान एनकाउंटर ने तपास करना आईपीएस अधिकारी सामे सरकार नाराज थी। 2014 में केंद्र सरकार बदलाया पछी सतीश वर्मा ने शिलोंग खाते बदली कर देवामां आवी। आ 30 सप्टेम्बर रोज ते निवृत्त थवाना हता ते पहला सरकारे तेमने बरतरफीनो आदेश आप्यो। जो कि आ आदेश ने सतीश वर्माए सुप्रीम कोर्ट में पड़कार्यो अने सुप्रीम कोर्टे सतीश वर्मा बरतरफीना हुकम ने स्टे आप्यो छे। पण आ सतीश वर्मा अनेक विस्तारों में ज्यां ज्यां एमणे काम कर्युं त्यां एमना काम ने लईने विवाद उभो थयो। जो कि तेमनुं काम व्यवस्था साचवानुं हतुं। आ घटना 1998 ની છે। કિશુભાઈની નવી સરકાર બની ગઈ હતી। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક ઘટના ઘટી। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં નવાવાડ વિસ્તાર પણ આવેલો છે, જે નારણપુરા પોલીસ સ્ટેશનના તાબામાં આવે છે। નવાવાડ વિસ્તારમાં એક સ્કૂલ છે જેનું નામ છે વાડી વિદ્યાલય। વાડીમાં કે ફી વધારાના મુદ્દે આંદોલન ચાલ્યું। વાલીઓ એકત્ર થયા અને વાલીઓ હિંસક બને તે પહેલા પોલીસ બોલાવવામાં આવી। નારણપુરાના પોલીસ ઇન્સ્પેક્ટર જાદવ સ્કૂલ ઉપર પહોંચે છે। એ દરમિયાન તે પથ્થરમારો શરૂ થાય છે અને એક પથ્થર જાદવના માથામાં વાગે છે। જાદવ ત્યાં ઢળી પડે છે અને એમનું અવસાન થાય છે। એક પોલીસ ઇન્સ્પેક્ટરનું અવસાન થતા પોલીસ ઉશ્કેરાય છે અને પોલીસ બળ પ્રયોગ કરે છે, લોકોને ઘરમાંથી ઘૂસીને બહાર કાઢીને ફટકારે છે। આ જે વિસ્તાર છે સાબરમતી વિધાનસભા વિસ્તારમાં આવે છે। સાબરમતી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય હતા જાણીતા એડવોકેટ યતિનુજા। યતિનુજા વાડજ વિસ્તારમાં દોડી આવે છે અને પોલીસ સામે તેમની ભયંકર નારાજગી છે। આ ઘટના બનતા સિનિયર આઈપીએસ અધિકારીઓ પણ ત્યાં પહોંચે છે। ત્યારે ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે સતીશ વર્મા, અતુલ કરવાલ, એ કે સિંહ, પી કે ઝા, આશીષ ભાટિયા, એ કે સુરળિયા વગેરે અમદાવાદમાં ફરજ બજાવતા હતા। આ બધા જ ડેપ્યુટી પોલીસ કમિશનરો પણ ત્યાં પહોંચે છે। સ્થળ ઉપર આવેલા ભાજપના ધારાસભ્ય યતિનુજા પોલીસને બેફામ ગાળો આપે છે, અપશબ્દોનો પ્રયોગ કરે છે અને અપમાનજનક સ્થિતિમાં મૂકે છે। બધા જ અધિકારીઓ યતિનુજાની ભાષા સહન કરે છે, કારણ કે તે સત્તાધારી પક્ષના ધારાસભ્ય છે। પણ સતીશ વર્મા નિયંત્રણ ગુમાવી બેસે છે। તે યતિનુજા જે ભાષામાં વાત કરતા હતા તેમને સમજાવવા હાથમાં લાઠી લે છે અને તે યતિનુજાને ફટકારવાની શરૂઆત કરે છે। યતિનુજાને ફટકારતા જોઈ બાકીના આઈપીએસ પણ પોતાને રોકી શકતા નથી અને ત્યાં હાજર પાંચે પાંચ આઈપીએસ અધિકારીઓ સત્તાધારી પક્ષના ધારાસભ્ય યતિનુજાની ધોલાઈ કરે છે। મામલો વધારે ગરમાય છે, યતિનુજા હોસ્પિટલાઇઝ થાય છે। તેમની માંગણી હતી આ પાંચે આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે। મુખ્યમંત્રી કેશુભાઈ હતા, ગૃહ રાજ્યમંત્રી હરેન પંડ્યા હતા, તેઓ તપાસ કરે છે અને તેમને સમજાય છે અને લાગે છે કે આખા મામલે વાંક તેમના ધારાસભ્યોનો છે, નહીં કે પોલીસ અધિકારીઓનો। તેઓ પોલીસનું મનોબળ તૂટે નહીં તે માટે પોલીસ સાથે ઉભા રહેવાનું પસંદ કરે છે। યતિનુજા ચીમકી આપે છે કે જો આ ધારાસભ્યોને સસ્પેન્ડ આ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો તેઓ રાજીનામું આપશે। છતાં કેશુભાઈ અને હરેન પંડ્યા મક્કમ રહે છે અને યતિનુજા ભાજપમાં અત્યારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપે છે। આખો મામલો આજે પણ કોર્ટને આધીન છે। યતિનુજાએ કોર્ટમાં ફરિયાદ કરેલી છે, તેનો નિવેડો આવ્યો નથી। પણ આ પ્રકારના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીઓ હતા જેની વાત આપણે કરતા રહીશું। ત્યાં સુધી મને રજા આપો। નમસ્કાર।